ચલો નહી 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 ભણીએ ભણીએ આપણે જો મને એવું વધુ લાગશે તો હું જરૂરથી લેક્ચર સ્ટોપ કરી દઈશ ઓકે સો લેટ સ્ટાર્ટ આજે દોસ્તો આપણે ભણવાના છીએ આજ સાહિત્યના ના ગૌરીશંકર જોશી જેને આપણે ગૌરીશંકર ધૂમકેતુ જોશી નામને ઓળખીએ કે પછી ગૌરીશંકર જોશી ધૂમકેતુ નામથી ઓળખીએ છીએ સૌથી પહેલો પ્રશ્ન એઝ ઓલવેઝ જે આપણે પૂછતા હોય છે એનો એ જ પ્રશ્ન કે સર આ ગૌરીશંકર જોશી છે એ ગૌરીશંકર જોશીનો જન્મ કઈ જગ્યાએ થયો છે ગૌરીશંકર ગૌરીશંકર જોશીનો જન્મ જે છે એ જન્મ કઈ જગ્યાએ થયેલો છે રાઈટ તો હું તમને કહીશ કે ગૌરીશંકર જોશીનો જન્મ વીરપુર ખાતે થયો છે અને આ વીરપુર જે છે એ વીરપુર આ વીરપુર જે છે એ વીરપુર રાજકોટ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ જિલ્લો રાઈટ તો રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર મુકામે ગૌરીશંકર જોશીનો જન્મ થયો પ્રશ્ન પાછો થયો કે સાહેબ ગૌરીશંકર જોશી કીધું ગૌરીશંકર જોશીનું પૂરું નામ નામ કીધું તો એમનું પૂરું છે ગૌરીશંકર ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી રાઈટ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એવું એમનું પૂરું નામ છે સી જો મારું આ મિસ્ટેક રહેવાની છે

ધૂમકેતુ અને મણિરાય તેઓના ઉપનામ છે આટલું પહેલા આપણને ખબર પડી ગઈ ત્યાંથી આપણે આગળ વધીએ છીએ દોસ્તો ગૌરીશંકર જોશી લેખન કલાની શરૂઆત જે છે એ લેખન કલાની શરૂઆત ધૂમકેતુ ઉપનામથી કરે છે રાઈટ અને ધૂમકેતુના ઉપનામથી ગૌરીશંકર જોશી સિદ્ધરાજ જયસિંહને લખે છે કુમાર પાડને લખે છે આવી નવલકથાથી પોતાના લેખન જીવનની શરૂઆત કરે છે રાઈટ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી આ બધામાં જો કદાચ પસંદ આવે એવું એક સારું એવું સાહિત્ય સર્જન હોય દોસ્તો એ છે તણખો રાઈટ

તે લખાણની શરૂઆત કરે છે લેખન જીવનની શરૂઆત કરે છે પરંતુ કે એમને એમને ખ્યાતિ હોય 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 એક એક એજ લઈ લઈ ગયા ગયા શિખર પર એવી કોઈ કૃતિ જો ગૌરીશંકર જોશીની હોય તો એ ગૌરીશંકર જોશીની એક કૃતિનું નામ છે તણખો રાઈટ આ તણખો એક આ એક તણખો પેલો તણખો આવ્યો પછી તો તણખે તણખા કર નાખ્યા અને બસ તમને ખ્યાલ છે દીર્ઘ એક ગ્રંથ લખાય તણખા મંડળ શું લખાય તણખા મંડળ આ વાર્તા સંગ્રહ છે રાઈટ ટૂંકી વાર્તો ખૂબ પ્રખ્યાત વાર્તાઓ જે છે એ તણખા મંડળના નામથી તેઓએ લખી રાઈટ આમાં શું શું લીખી દોસ્તો વાર્તા લેખી છે બરાબર ચલો તો એવું તણખો જે છે તણખો કોને લખ્યું છે ગૌરીશંકર ગોવર્ધર રામ જોશી દ્વારા લખાયેલું છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે પ્રશ્ન પૂછાઈ શકે છે તમને બધાને ખ્યાલ છે દોસ્તો કે આપણા ગુજરાતી સાહિત્ય છે ને ગુજરાતી સાહિત્ય એક ફૈભા છે રાઈટ જે વારંવાર નામ પાડતા હોય છે નોર્મલી બરાબર અને એમાં એક

કે ઉમાશંકર જોશીએ કોને ઉમાશંકર જેઠાલાલ જોશી જે છે એ ઉમાશંકર જોશી એ ગૌરીશંકર જોશીને અનસ્ત ધૂમકેતુ થી વર્ણવ્યા છે કયા નામથી વર્ણવ્યા છે અનસ્ત ધૂમકેતુ ના નામથી વર્ણવ્યા એક મિનિટ પ્રદીપ માથી બ્લેક ટી-શર્ટ હશે અને કે મિલાવતા ના નહી નહી પેલી સાઈડ હશે જસ્ટ હશે કે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ આમાં બધું ભારે લાગે નોર્મલી ફ્રેન્ડ્સ આવું બનતું નથી આપણે બરોબર તો આજનો એક દિવસ જે છે એક દિવસ ચલવી લેજો રાઈટ પણ મૂકવાનું થતું નથી આપણે ભણવાનું છે બરાબર ને હિંમત હારી ગયો હું તો શું કામનો

મારા એક વિદ્યાર્થી બુચ મારી ગયા છે એટલા માટે જયસિંહ તેઓની રચના છે જેવું મેં તમને કીધું કુમારપાળ તેઓની રચના છે તો કુમારપાળ પણ કોને લખેલું છે તેઓ દ્વારા જ લખેલું પણ પૂછાતી કૃતિ કઈ છે તણખા મંડળ ભાગ એક થી ચાર એની પછી પરાધીન ગુજરાત જીવન સ્વપ્ન છેલ્લો જબકારો આ બધા છે બરાબર પરાધીન સ્વપ્ન છેલ્લો બરાબર ને અને આ બધામાં મજા આવે એવી જે તમે ભયણા છો અને એ છે પોસ્ટ ઓફિસ અને નાના હતા ત્યારે તમે કેતા એ હો નાના હતા આપણે કેતા નોર્મલી અને જીપ ખુલી ખુલ્યો એટલે પોસ્ટ ઓફિસ જે છે

હા ચંદ્રગુપ્ત લખી તો રામગુપ્ત ને કેવું ખોટું લાગે તો રામગુપ્ત લખી નાખી રાઈટ રામગુપ્ત જે છે રામગુપ્ત રચના કોની છે એ રચના પણ રામગુપ્ત ચંદ્રગુપ્ત મહામાત્ય ચાણક્ય પૃથ્વી સ્વર્ગ સ્વપ્ન છેલ્લો પોસ્ટ ઓફિસ તણખા મંડળ સિદ્ધરાજ જયસિંહ અને કુમાર બધી રચના કોની છે આપડા ગૌરીશંકર શંકર રામ જોશીની છે રાઈટ આ કે ના આખું નામ હાચું દીધું ખોટું દીધું ઇતિહાસની તેજ મૂર્તિઓ એમની રચના જીવન સ્વપ્ન તેમની રચના જીવન સ્વપ્ન જે છે જીવન સ્વપ્ન પરાધીન સ્વપ્ન એમની રચના જીવન સ્વપ્ન પણ એમની રચના રાઈટ આવી તો ઘણી બધી છે આટલી બધી છે હમાય નહીં એટલી બધી બરાબર હા મસ્ત એવી એક વાત કીધી અને એ કીધું અવંતીનાથ કઈ કીધી અવંતીનાથ એ અવંતીનાથ પણ એમની રચના છે અને અવંતીનાથ એટલે કોણ તમને બધાને ખ્યાલ છે રાઈટ અવંતીનાથ કોણ હતું કોને અવંતીનાથ કહેવામાં આવતો અવંતીનાથ કોને કહેવામાં આવતો બરાબર એક બીજી એક મસ્ત એવી રચના આમાં આવી છે બરાબર પણ મને ગમતી હોય પેલા તમને કહી દઉં એ છે આકાશ પડઘા આ બધી રચનાઓ એમની છે દોસ્તો ધૂમકેતુ જે છે એ ધૂમકેતુ જ્યારે તમે ભણતા કદાચ તમારામાંથી ઘણા બધા

ભિસ્તી યસ તરત તમને યાદ આવી ગયો છે તમારું બાળપણ કે એ જુમો અને ભિસ્તી એ મનુષ્ય અને પશુ વચ્ચેનો પ્રેમ અફાટ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે એમાં કે જુમો જે છે જુમો અને ભિસ્તી રાઈટ તમને ખ્યાલ છે કે એ એ પાડા સાથેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે અને છેલ્લે શું થાય છે કે પાડાનો પગ જે છે એ ટ્રેનમાં આવી જાય છે અને ટ્રેન જે છે ટ્રેનના પાટામાં આવી જાય છે ટ્રેન આવતી હોય સામેથી ચુમો બહુ બહુ પ્રયત્ન કરે છે એને કાઢવામાં પરંતુ એ વેણુ નીકળતો નથી વેણુ નામનો પાડો હતો એને એ નીકળતો નથી અંતે ચુમો નક્કી કરી લે છે કે હું જીવા સાથે તો મરવાનું છે સાથે એ પાડાને ભેટીને બેહી જાય દોસ્તો અચાનક જ તે જ્યારે ટ્રેન નજીક પહોંચે છે ત્યારે એ વેણુ એ જે ઝુમો છે એ ઝુમાને ઘા કર દે છે ઝુમો બેભાન થઈ જાય છે જ્યારે ભાનમાં આવે છે ત્યારે લોહીના ભરેલા એક ખાબોચિયામાં હોય છે એનો મિત્ર

તણખા મંડળ સિદ્ધરાજ જયસિંહ કુમાર પાઠ પરાધીન સ્વપ્ન છેલ્લો પોસ્ટ ઓફિસ પૃથ્વી અને સ્વર્ગ ચાણક્ય ચંદ્રગુપ્ત રામગુપ્ત જીવન સ્વપ્ન બરાબર આકાશદીપ મહામાન રાઈટ આટલી આપણે યાદ રાખવાની છે ઓકે બરોબર ચલો તો આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ બારીક બારીકાઈથી આને આપણે એક સ્ટોરી બેઝ બનાવીએ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ દોસ્તો તમે કયો કેવી સ્ટોરી બનાવી છે તમે કયો સાહેબ આવી સ્ટોરી બનાવી છે એવી સ્ટોરી આપણે બનાવી નાખીએ ઇમોશનલ સ્ટોરી તો હોય જ જેમ કે મને હમણાં થોડીક વાર આવું કંઈક થયું તો ભગવાન ના નામ થોડી માં હોય ને અઘરી હોય રાઈટ ભગવાન ના નામ ચાલુ કરી દીધા મને ઘણી બધી વસ્તુઓ લઈને આવી બટ હાલ આપણે જલ્દી દવાખાને વઈ જઈએ ઇટ્સ અનબિલિવલ એ જે પ્રેમ છે ને દોસ્તો એક અલગ જ છે જોરથી નો બોલી કે સાંભળી જાય રાઈટ ઓકે ચાલો હું બનાવી દઉં બરાબર ને પ્રેમ વાળી બનાવી દઉં નકરું તમારે પ્રેમ જ સમજવું છે ओके okay. ओके okay, कओ चलो बराबर तणखा मंडल सिधराज जयसी कुमार पाड़ पराधीन सपना छेलो झबगारो पोस्ट ऑफिस पृथ्वी और स्वर्ग महामात्य चाणक्य चंद्रगुप्त मौर्य अब आपने महामात्य चाणक्य थी आगे क्या आगे दोस्तों महामात्य चाणक्य आ महामात्य चाणक्य आ महामात्य चाणक्य जे छे ई चाणक्य कोना दरबार मा आता क्यों जोई मने आ महामात्य चाणक्य कोना दरबार मा आता મહામાત્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા કોના ચંદ્રગુપ્ત યુદ્ધ થાય છે એ શું થાય છે દોસ્તો એક યુદ્ધ થાય છે અને આ યુદ્ધ જે છે એ યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય ઘાયલ થાય છે યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્ય શું થાય છે ઘાયલ થાય છે ગાયલ રાઈટ થયેલો ચંદ્રગુપ્ત મૌર્ય બહુ જલ્દી એનો પ્રાણ જે છે છે પ્રાણ એનો જે પણ સપનાઓ છે એ જવન જીવન સ્વપ્ન એની સાથે આવી જાય કે ભાઈ આ આ સપનાઓ મારા અધૂરા રહી ગયા આ આ મારી મહત્વકાંક્ષાઓ હતી જેને હું પૂરી કરી શકું નહીં દોસ્તો રાઈટ ઓકે અને અંતે આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો છેલ્લો ધબકારો જે છે એ છેલ્લો ધબકારો વાગ્યો જે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જે આત્મા રૂપી દીવડો છે એ આત્મા રૂપી દીવડો આકાશ તરફ આગળ વધવા લાગ્યો નથી કેતા એક દીપ હોય છે અને એ દીપ જે છે એ દીપ પછી આવી રીતના વહી જાય જેવી રીતના જીવ વહી જાય ખોડિયું મૂકી દીધું છે પ્રાણે અને એ જીવડો જે છે જીવડો આગળ વધી રહ્યો છે બરાબર તો આમાં એવું છે મહામાત્ય ચાણક્ય હતો ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થયું ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ઘાયલ થાય છે જીવનના સપનાઓ સામે આવે છે છેલ્લો ધબકારો કરે છે અને આકાશદીપ જે છે એ આકાશદીપ માટેનો જીવ છે એ જીવ આગળ વહી જાય છે રાઈટ ઓકે ડન ચાલો આટલું તમને ખબર પડી ગઈ આમાં શું શું આવી ગયું આમાં આવી ગયું આમાં આવી ગયું છેલ્લો ધબકારો બરાબર પછી પછી આવી ગયું પછી આવી ગયું પછી આવી ગયું પછી આવી ગયું ચંદ્રગુપ્ત મૌર્ય રાઈટ પછી આવી ગયું જીવન સ્વપ્ન રાઈટ પછી આવી ગયું આકાશ દીપ કયું આવી ગયું આકાશ દીપ આવી ગયું રાઈટ અને આમાં નામ આપણે પડઘાઈ લઈ શકીએ બરાબર ઘણા બધા જ્યારે વ્યક્તિ મૃત્યુ પામતો હોય ત્યારે ઘણા બધા એના પડઘાઓ પડતા હતા રાઈટ અને એ પડઘાઓ દોસ્તો એકદમ કરુણ હોય મારી નજીક આવી જાય તું મારી પાસે આવી જાય આ બધા જે પડઘાઓ જે છે એ પડઘાઓ એને પડી રહ્યા હતા પણ દોસ્તો અંતે એને કાંઈ નહીં એને પૃથ્વી મૂકી અને સ્વર્ગ તરફ આગળ વધવાનું હતું

અવંતિનાથ જે છે અવંતિનાથ પણ હું પાછું લોજિક નો લાવતા સાહેબ અવંતિનાથ એટલે અશોક થાય અને અશોક ની પહેલા ચંદ્રગુપ્ત આવે તો બરાબર ફરી એક વખત મહામાત્ય ચાણક્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એક યુદ્ધમાં જાય છે ચંદ્રગુપ્ત મૌર્ય કરી નાખવામાં આવે ચંદ્રગુપ્ત મૌર્ય મૃત્યુ પામે છે રાઈટ અને એને જીવન સ્વપ્ન તરત યાદ આવવા માંડે છે પડઘાઉ પડવા માંડે છે કે ભાઈ હવે તો ઉગ્યો 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 ઉગ્યોગ્યો

એની ચિતા જે છે એ ચિતા સળગે છે એમાં નાનકડો એવો તણખો મૂકવામાં આવે છે એક નાનકડો એવો તણખો મૂકવામાં આવે આવે છે છે અને એના કહેવામાં કે બેટા તારો પિતા થઈ ગયો નોર્મલી શું કે તારો પિતા એક સ્ટાર થઈ ગયો તારો થઈ ગયો બાર્યો ની તારો તારો બાપ છે કે પછી તારા દાદા છે તારી દાદી છે અને આને શું કીધું આને એમ કીધું તારો પિતા તો ધૂમકેતું થઈ ગયો શું થઈ ગયો દોસ્તો તારો પિતા ધૂમકેતું થઈ ગયો બરાબર ને

તેઓએ લખી છે તણખો એક એની વાર્તા સંગ્રહ છે રાઈટ અનસ્ત ધૂમકેતુ એમને ઉમાશંકર જોશીએ કીધા છે રાઈટ આમાં કહી શકીએ ને કે ભાઈ આજે આ જે વ્યક્તિનું મૃત્યુ થયું એના પુત્ર જે છે ને પુત્રને ઉમાશંકર જેઠાલાલ જોશી આવીને શું કે છે ખબર તારો બાપ તો અનસ્ત ધૂમકેતુ છે બેટા રોવાનું નથી અનસ્ત ધૂમકેતુ છે તારો પિતા તો સમજાય આમ પણ થઈ શકે જેટલું કરો એટલું કરી શકો આમાં તમે રાઈટ પછી તણખા મંડળ ભાગ એક બે ત્રણ ચાર રામગુપ્ત જીવન સ્વપ્ન પડગા હવે તમે કહો સાહેબ પોસ્ટ ઓફિસ રહી ગઈ તો એવું કરી શકવી પછી તમને ખ્યાલ છે આજે બધું ઓનલાઈન થઈ ગયું હે પહેલા બધું પોસ્ટ ઓફિસના માધ્યમથી આવતું બરાબર તો પોસ્ટ ઓફિસના માધ્યમથી જન્મ જે છે એ જન્મ પણ પોસ્ટ ના માધ્યમથી અને મરણ જે છે મરણ પણ પોસ્ટ ઓફિસ ઓફિસના માધ્યમથી લોકો સુધી પહોંચતું હતું દોસ્તો તો આવા એક બહુ મોટા એવા એક સમાજને આપણે ખતમ કર્યો એક બહુ મોટા એવા વ્યક્તિત્વને આપણે ભણવાનો પ્રયત્ન કર્યો અને એ વ્યક્તિત્વનું નામ બીજું કાઈ નહીં એમનું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી શું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી મારા ક્લાસ રાજકોટ માં છે બરાબર અને સત્યાવીસ તારીખે આપણી એક બેચ સ્ટાર્ટ થાય છે તો કદાચ તમારે ઈચ્છુક વ્યક્તિઓ જે છે એની ઈચ્છાઓની આ પ્રદીપ્ત થઈ શકે એમ છે ચાલો દેન તો જોઈએ સાહેબ ગૌરીશંકર શંકર જેઠાલાલ જેઠાલાલ જોશી થઈ જાય છે જેઠાલાલ જોશી નહીં આવે ઉમાશંકર જેઠાલાલ જોશી આવશે બરાબર જોશી આવ્યા ને એટલે જેઠાલાલ થઈ જાય ચલો બબીતાજી નથી જે ખાલી જેઠાલાલ ઈસવીસન અઢારસો ને બાણું વીરપુર મુકામે ગોંડલ રાજકોટ ખાતે તેઓનો જન્મ થાય છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું નામ છે ઉપનામ તેમનું ધૂમકેતુ અને વિહારી છે બાળપણનું નામ તેમનું ભીમદેવ અને મણિરાય છે અને દોસ્તો યાદ રાખજો આ ઉપનામ ઉપનામ મેં મણિરાય કર નાખ્યું હતું ને અને બાળપણનું નામ છે એમનું આ એક નાનકડો એવો સુધારો છે સુધારો કરી નાખજો બરાબર એમનું ઉપનામ હતું ભીમદેવ અને મણિરાય રાઈટ સોરી એનું બાળપણનું નામ ઉપનામ શું હતું ઉપનામ હતું ધૂમકેતુ અને વિહારી

રામ પછી રાજપુતાણી એક સાધ્યદા મુસાફરી અને નું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ વગેરે જેવી તેમની રચના છેલ્લે મોટા નાના વધુ મોટામાં તો નાના પણ મોટા મોટા નાના વધુ મોટામાં તો નાના પણ મોટા વ્યોમદીપ રવિ વ્યોમદીપ રવિ નભબિંદુ તો ઘર દીવડા નહીં ખોટા મોટા નાના વધુ મોટા ના નાના પણ મોટા વ્યोमदीप रवि નભબિંદુ તો ઘર દીવડા નહીં ખોટા ચલો યુટ્યુબ પર મારો લેક્ચર ત્રણ વાગે હોય છે નોર્મલી બરાબર એક શુક્રવાર દિવસ જ હોય જયારે હું વાગે લેક્ચર લઉં છું ઓકે આગળ વધીશું ત્યાંથી અને શું આવ્યું દોસ્તો મને લાગ્યો કસુંબી રંગ છેલ્લો કટોરો ઝેરનો પીજાજો બાપુ સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ કાલિદાસ મેઘાણી નામ સાંભળતા નામ યાદ આવતા તે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ અણ દિથિલ ભોમ પર જારે યુવાન માંડે પાંખ રાઈટ ઘટમાં ઘોડા થનગને અને આતમ વિંજે પાંખ અણ દિથિલ ધોમ પર જારે યૌવન માંડે આંખ પહાડનું છોડું કસુંબી રંગનો ગાયક અને જેને મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા ગાંધી બાપુએ જેમને રાષ્ટ્રીય કહી શકીએ આપણે જવરચંદ કાલિદાસ મેઘાણી વગર સૌરાષ્ટ્ર જે છે સૌરાષ્ટ્રનો ઇતિહાસ ઇતિહાસ સૌરાષ્ટ્રનું જે સાહિત્ય સર્જન છે એ અધૂરું છે આ મારા મતની વાત કરું છું હું કોઈ સાહિત્યકાર નથી પણ તમે મને પૂછો તો હું તમને જરૂરથી કહીશ કે

ચાલો સો મારે તમને બીજું કઈ નહીં મારે તમને ઝવરચંદ કાલિદાસ મેઘાણીની ઘણી બધી રચનાઓ મારી પાસે છે એ મારે તમને બતાવી હતી જેમ કે સોરઠ તારા વહેતા પાણી આ બહુ સારી એવી બુક છે જેને વાંચી હશે એને ખબર હશે અને જેને નથી વાંચી જરૂરથી એક વખત જોજો બરાબર ઘણી 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 બધી રચનાઓ એવી મારી પાસે મારી પાસે એવા પુસ્તકો છે હું તમને સજેસ્ટ કરીશ જેમ કે અગન પંખ તો બધા વાંચી હશે ધ વિંગ્સ ઓફ ફાયર જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રાઈટ ત્યારબાદ આપણી લોક સંસ્કૃતિ જૈમલ ની બહુ સારી એવી રચના છે રાઈટ પછી એક એક રચના જરૂરથી કહીશ આ વાંચજો હમણાં આપણે ગૌરીશંકર જોશી ની વાત કરી ધૂમકેતુની બરાબર ને એ જે તણખા મંડળ ની વાત કરી દોસ્તો આ તણખા મંડળ છે બરાબર પછી તમે એમ કહો કે સોક્રેટીસ મનુભાઈ પંચોડીની એક જ રચના કદાચ તમારે વાંચવી છે તો આ વાંચજો

પનાલાલાલ પટેલ ની એક રચના માનવી ની ભવાઈ વાંચી હશે કદાચ અને મને આ વ્યક્તિને આ બે ચંદ્રકાંત હજી બહુ મોટો ઢગલો છે પણ ઉપર હે નથી પોગીએ કાયમ અને કાલી જવેરચંદ કાલિદાસ મેઘાણી નીચે મારા પાસે એટલી બધી રચનાઓ છે રાઈટ તો તમારા પાસે જો સમય મળે તમને ટાઈમ મળે જો તમારે કદાચ વાંચી હોય રાઈટ તો આ બધી જો બુક ફેર ને એવું બધું હોય ને ત્યારે જઈ અને થોડીક સસ્તા મળતી હોય છે આ બધી બુક્સ ત્યારે લઈ લેવાય કારણ કે ઓકે આપણે આગળ જઈએ તો જવેતચંદ કાલિદાસ મેઘાણી બધી ડિટેલ હું તમને સમજાવું કારણ કે આ પાત્ર મને એટલું ગમે છે એટલા માટે સૌથી પહેલો પ્રશ્ન થશે કે સાહેબ આ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નો જન્મ ક્યાં થયો છે ચોટીલા ખાતે બધાની ખ્યાલ છે સાહેબ આ જવેરચંદ કાલિદાસ મેઘાણીના પિતાનું નામ શું છે કહી દીધું કાલિદાસ એમના પિતાનું નામ છે રાઈટ હવે આ કાલિદાસ એટલે ઓલા નહીં હો કાલિદાસ વાળા કાલિદાસ નહી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આ એમનું નામ છે બરાબર ચલો કહે છે મને કોઈ એમનો જન્મ ક્યાં થયો છે સાહેબ બધાને ખબર છે જેટલા લોકો અહીંયા જોડાણા છો બધા લોકો આ વાતને થી લગભગ લગભગ જાણો છો કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ ચોટીલા ખાતે થયો હતો આ ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે સાહેબ કઈ સાલમાં થયો તો ઈસવીસન અઢારસો ને છન્નું ની સાલમાં થયો હતો ક્યારે થયો હતો ઈસવીસન અઢારસો ને છન્નું કેમ યાદ રાખવાનું ઊંધું કરી નાખવાનું ગાંધી બાપુનું ગાંધી બાપુ સિક્સટી નાઇન આ નાઇન્ટી સિક્સ એને સિક્સટી નાઇન નાઇન્ટી સિક્સ અને ગાંધી બાપુને એમને ભરતું સારું બરાબર એટલે આપણે યાદ પણ રહી શકે ચોટીલા ખાતે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નો જન્મ થાય છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નો જન્મ થાય છે દોસ્તો પરંતુ એમ પૂછવામાં આવે કે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નું મૂળ વતન કયું તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું મૂળ વતન જે છે એ મૂળ વતન માં અહીંયા ડેશ કરીને લખું છું એ છે બોટાદ અને આ જે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એવોર્ડ અપાય છે ક્યાંથી અપાય છે બોટાદ થી અપાય છે

પહાડ છોરું કે લોક સાહિત્ય નો મન મોરલો કે અને ગાંધી બાપુએ તો શું કીધું તો કીધું રાષ્ટ્રીય સાયર ઈસ્વીસન અઢારસો છન્નો ની જ માં કાલિદાસ મેઘાણી કે જેઓનો જન્મ ચોટીલા સુરેન્દ્રનગર ખાતે ને ત્યાં થાય છે પિતા પોતે પોલીસ તમને ખ્યાલ છે ઉપનામ પહાડ નું બાળક પહાડ છોરું રાઈટ એમને કસુંબી રંગનો ગાયક રાષ્ટ્રીય શાયર રાઈટ લોકસાહિત્યનો સાહિત્ય મન મોરલો બરાબર વિરાટ આ બધા એમના ઉપનામો અને આપેલા બિરુદો છે રાઈટ લોક સાહિત્ય જે છે એ લોક સાહિત્યમાં આમ જોઈ ને તો લોક સાહિત્ય એટલે કે જે લોકવર્ણ છે ને હકીકતમાં લોકવર્ણ કહીએ આપણે લોક સાહિત્ય એટલે લોકોનું એવી રીતના તો થઈ શકે રાઈટ પણ એક લોક એક સંસ્કૃતિ આમ જોઈએ ને તો આપણે લોક એક સંસ્કૃતિ છે બરાબર એ લોક સંસ્કૃતિ એ લોક સંસ્કૃતિ ને તે જોઈ વિચારી અનુભવી અને જે લખાણું એને આપણે લોક સાહિત્ય કહીએ છીએ અને એવું લોક સાહિત્ય ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અલગ અલગ નેહડાઓમાં જાય છે ચારણના નેહડાઓમાં રહે પાડરમાં પૂજાતા પાળિયાઓ જે છે પાળિયાઓ પાસે પહોંચી જાય છે રાઈટ કાઠી સમ છે તો એના એના ગ્રામ પ્રવાસ જે છે ગ્રામ પ્રવાસનું વર્ણન એને કર્યું હોય છે એટલે એ વ્યક્તિ એ પ્રત્યક્ષ રીતના પ્રત્યક્ષ રીતના અલગ અલગ જગ્યાએ જઈ અને એ વસ્તુ જે છે વસ્તુને અનુભવી અને એના ઉપર લખાણ કર્યું છે બગસરાથી મળ્યું વઢવાણ કેમ અમરેલી આવી રીતના છૂટી છૂટી જગ્યાએ જ્યાં બદલી થાય ત્યાં પોલીસ દીકરો ભણે અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એમ કે છે કદાચ મારા પિતા પોલીસમાં ન હોત તો આવો સારો લેખક ન હોય શકે

અને દોસ્તો એ સમય દરમિયાન ગ્રામોફોન કંપની સાથે કેસ બહુ મોટી વાત હતી લડવા કંપનીને કેસમાં હરાવ્યા હતા એનું નામ જવેરચંદ કાલિદાસ મેઘાણી રાઈટ હડાળા છે ને હડા એ હડામાં એક વાડા દરબાર હતા હે ને એનું નામ છે વર્ષુવાડા એની એ વર્ષુવાડા પાસેથી લોકજીવનની વાતો સાંભળે અને એ લોકજીવનની વાતો સાંભળે અને ત્યાંથી લોક સાહિત્યમાં પોતે જંપ લાવે છે ત્યાંથી કુદકો લાગે છે લોક સાહિત્યનો યાદ રાખજો દસ વાદસુ વાળા વાદસુર વાળા જે છે એનું નામ છે રાઈટ ઓકે એ વાદસુર વાળા પાસેથી લોક જીવનની વાતો સાંભળે છે અને ત્યાંથી એમાં સાહિત્ય તરફ ખેંચાણા અને પછી સાહિત્ય સર્જનની શરૂઆત કરે રાઈટ અને સૌરાષ્ટ્ર સાહિત્યિક એક પ્રકાશન જે છે એમાં એ જોડાય છે અને ઓગણીસો ને બાવીસ થી લઈને છવ્વીસ સુધી એમાં તંત્રી મંડળમાં પોતે રહે છે અને ઘણું બધું સારું સાહિત્ય જે છે એ સાપ્તાહિક સ્વરૂપે સૌરાષ્ટ્ર સાપ્તાહિક તંત્રી પદે છે એટલા માટે એવી રીતના આવતું રહેતું હોય છે પછી તો જન્મભૂમિ છે રાઈટ કલમ અને કિતાબ આ એમની કોલમ ખૂબ ફેમસ હતી દૈનિક છપાતી રાઈટ અને આમાંથી એ દૈનિક છપાતી કોલમ છે ને દોસ્તો એ કોલમ માંથી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ને લોકો ઓળખતા થયા કે હવે કઈક એવો વ્યક્તિ એવો જેને વાંચવી મજા આવે અને સારા કામો કર્યા એટલા જ માટે ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસ ની સાલમાં રણજીતભાઈ વાવાભાઈ મહેતાના નામ પરથી સૌથી પહેલો રણજીતરામ સુણચંદ્રક એવોર્ડ જો કોઈને એનાયત કરવામાં આવ્યો હોય તો એ પહેલો પ્રથમ સાહિત્યકાર કાલિદાસ મેઘાણી છે એટલે કીધું કારણ કે એના ગીતો એમાં મન મન મોર બની થનગાટ કરે જે રવિન્દ્રનાથની એક રચના છે બંગાળી કવિતા છે અને એ બંગાળી કવિતા જે છે એ નવી વર્ષાયુ કઈક છે એમાંથી એને લીધું અને પછી ગાયું આજે તમને એમ કે કે મન મોર બની થનગાટ કરે કોણે ગાયું એટલે તરત તમે શું કહેવાના છો તરત તમે એમ કહેવાના સાહેબ વસમાણ મીર આજકાલની જે જનરેશન છે ને દેહ ભીખા દેહ જનરેશન એ દેહ ભીખા દેહ જનરેશન ને નો ખબર હોય પણ દોસ્તો એ વ્યક્તિએ રવિન્દ્રનાથ ટેગોર ની એક રચના એ રચનામાંથી લઈ અને આ અનુવાદિત કરેલું એક ગીત છે એ છે મોર બની થનગાટ કરે જેને લખ્યું ઝવરચંદ કાલિદાસ મેઘાણીએ પરંતુ ઉમરે ઉમરે ઓટલે ઓટલે સુધી પહોંચાડ્યું હેમુભાઈ ગઢવીએ કોને પહોંચાડ્યું હેમુભાઈ ગોઠવીએ બરોબર ને પછી ઓસમાનભાઈ પણ આ પ્રાથમિક છે સમજાય છે અને એના જે શબ્દો છે શબ્દો ઉપરથી આપણને ખબર પડે કે ના એના શબ્દોમાં એના લખાણમાં તમને સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્ર એ સૌરાષ્ટ્ર છટા રસ સૌરાષ્ટ્ર રંગ આપણને જોવા મળતો એટલે જ કે ઘર 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 મેઘ ઘટા ઘગ ને ગગ ઘર જાટ ભરે ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે નવ ભરે સારી સીમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાખ ફૂલે મધરા મધરા મલકાય ને મેઘ ને નેહસુ વાત કરે ગગ ને ગુમરાય ને પાગલ મેઘ ઘટા ઘર જાટ કરે મને મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે તેની રચનાઓમાં એના શબ્દોમાં આપણને ખબર પડી જાય કે સાહેબ એ ગોતવા એને એ શબ્દ ગોતવા છે ને એ અઘરી વાત છે સમજાય કે શબ્દ ગોતવા એ પણ અઘરી વાત છે દોસ્તો એમાં હું ઉભો જ નોરો ગયા જ નહીં હોય પણ આજ તમને ખ્યાલ છે થોડીક મજા નથી એટલા માટે મને તમે માફ કરશો નગર હું હું જ હું જ તે અછાનો નોરો અત્યારે આંટી દીધું હોય બરાબર તો દોસ્તો સૌરાષ્ટ્રના ગામો ગામો ફરે ગીતો દુહા લોક ગીતો બધાને ભેગા કરે રાહડાને ભેગા કરે એકઠા કરે એવું કામ જો કોઈ કર્યું હોય ઝવરચંદ કાલિદાસ મેઘાણી રાઈટ પછી ગાંધી બાપુ સાથેનો બહુ મોટો સંવાદ આપણને બધાને ખ્યાલ છે

ખાસ કરીને ક્રાંતિ જાગૃત કરતી એક રચના એમાં ઘણું બધું હાંભરૂ અને લોકો સુધી પહોંચ્યા ઘર ઘર સુધી ગયા અને ઘર ઘર સુધી જય અને ગુજરાતી લોક સાહિત્ય એકઠું કર્યું આ વ્યક્તિએ અને પછી રચનાઓ લખી સમજાય છે ચલો યસ દીવા ને કોની ઉપર લીખું તું મુખસેવક રવિશંકર ના ઉપર લખેલી રચના છે તો હવે આપણે દોસ્તો જવરચંદ કાલિદાસ મેઘાણી કેવા ખબર છે એ જરાય અભિમાન નથી રાખતા બરાબર ને એ ફ્લેક્સિબલ છે બરાબર ને તમે જેવી રીતના ફ્લેક્બલ છો એવી રીતના જવેરચંદ કાલિદાસ મેઘાણી જો ક્યારેક ઊંચા થઈ જાય ક્યારેક નીચા થઈ જાય ઊંધા થઈ જાય ચીતા થઈ જાય અને અંતે અહીંયા સુધી આવી જાય છે આમ ચલો મને કોઈ કહે છે જવેરચંદ કાલિદાસ મેઘાણીના પુત્ર નું નામ શું છે મહેન્દ્ર મેઘાણી શું નામ છે મહેન્દ્ર મેઘાણી ચલો હવે આપણે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ની રચનાઓમાં આવી જઈએ એમની કૃતિઓમાં આવી જઈએ તો જોઈએ દોસ્તો કૃતિ દોસ્તો હું તમને જરૂરથી કહું છું કે આ અત્યારે જે ભણાવી રહ્યો છું એને સીધું મગજમાં ચડાવજો બરાબર બે વ્યક્તિ આપણે ભણ્યા અને બે ને તમારે મગજમાં ચડાવી દેવાના છે તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ની રચનાઓમાં મને ગમતી હોય એવી પેલા ઉપર લઉં સોરઠ સોરઠ સોર સોરઠી બારવટી જોગીદાસ ખુમાણ ને જે લખ્યા છે આમાં તો સોરઠી બારોટિયા છે સૌરાષ્ટ્રની ની રસધાર છે બરાબર પછી ભાદર તારા વહેતા પાણી મેં તમને કીધું રાઈટ આપણે કહેતા હોઈએ છીએ ને કે ભાદર તારા વહેતા પાણી ભાદર તારા વહેતા પાણી તો એવી એક રચના જે છે એ રચના ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખી છે અને એ રચનાનું નામ છે સોરઠ તારા વહેતા પાણી આ રત્ના રાઈટ સોરઠ તારા વહેતા પાણી તો સોરઠ સંસ્કૃતિ ને બહુ સારી રીતના વણી સોરઠ તારા વહેતા પાણી હવે આ લખ્યું તો સિંધુડો કેમ નો લખ્યું સિંધુડો લખી નાખીએ ને બરાબર આ તમને ખબર હોય ને એવી રચના અમે તમને કીધી સોરઠી બારવટિયા બરાબર સૌરાષ્ટ્ર રસદાર પાંચ ભાગોમાં છે પણ મને ગમતી હોય એવી હજી તમને કહું યુગવંદના આ યુગવંદના મને બહુ ગમે

આ સંસ્કાર દર્શાવે છે આ શું દર્શાવે છે સંસ્કાર દર્શાવે છે બરાબર વસુંધરા જે છે વસુંધરાના વહલા દોહલા વસુંધરાના વહલા દોહલા પછી સૌરઠતાર આવે હતા પાણી માણસાઈના દીવા પછી જેલ ઓફિસ ની બારી રઢિયાળી રાત રઢિયાળી રાત સ્વરૂપે મારી પાસે ઈ પુસ્તક પણ છે રઢિયાળી રાત બરાબર ને જે રચનાઓ યાદ રાખવા જેવી છે તમને કહું બરાબર ત્યારબાદ કોઈનો લાડક વાયો અને છેલ્લો કટોરો કોઈનો લાડક વાયો અને છેલ્લો કટોરો આ બધી રચનાઓ પ્રાઇમ છે હજી છે આમાં લગભગ કંકાવટી આવી ગઈ બરાબર વસુંધરાના વહાલા દોહલા એમની જ રચના છે સૌરાષ્ટ્રના સંતો ઉપર સોરઠી સંતની રચના એમને કરી છે સંત લખી નાખું વસુંધરાના વસુંધરા એટલે પૃથ્વી વહાલા દવલા મતલબ કે ગમતો હોય ન ગમતો હોય તેઓ રાણા પ્રતાપ યુગ વંદના રાઇટ વસુંધરાના વ્હાલા દોયા માણસાઈ ના દીવા માણસાઈ ના દીવા પણ લખી નાખી નથી લખી લખી નાખું માણસાઈ ના દીવા બસ આટલી રાખો ને રાઈટ આ પાંચસો ગ્રામ થઈ ગઈ હા મજા આયવી વેવિશાળ વેવિશાળ એટલે શું થાય વેવિશાળ એટલે શું થશે દોસ્તો કોઈ કોન પણ કહેશે વેવિશાળ એટલે શું થશે ચલો જલ્દી જેલ ઓફિસ ની વારી વેવિશાળ શિવાજી નું હાલડું અચ્છા સગાઈ થાય છે મેરેજ નહીં થાય સગાઈ એન્ગેજમેન્ટ છે ને એને વેવિશાળ કહેવાય બરાબર તો પૂછવાનું કે તમારું વેવિશાળ થઈ ગયું થઈ ગયું તો ચો થઈ ગયું અને કદાચ કરી લીધું તો હું તમે કાઢી લીધું સમજાઈ ગયું કરતા ભણો શાંતિ થઈ અને સારા ઓફિસર બનો બરાબર પછી બાયોડેટા નો જો ઢગલો થાય તો સોરઠી સંત કંકાવટી વસુંધરાના વહલા દવલા સૌરાષ્ટ્રની રસદાર સોરઠી બારોટિયા તુલસી ક્યારો માણસાઈ દીવા જેલ ઓફિસ ની બારી દઢિયાળી રાત જેલ ઓફિસ ની બારી કરી નાખીએ આપણે ચલો હવે આને યાદ રાખવાનું થાય છે તમે મને કહો કઈ રીતના કઈ ટ્રીક થી આપણે આને યાદ રાખવું છે ચલો ખૂબ સરસ રીતના ગોઠવાઈ ગયું છે આ એમની બેઝિક ડિટેલ લીધી છે અહીંયા આપણે બરાબર જ્યારે અહીંયા એમની કૃતિઓ લે છે બધી એમની કૃતિઓ લીધી છે હવે એમને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે આપણે તમે કરાવો એમ એમ નેચરલ સ્ટોરી બનશે તો મજા આવશે ઓકે ચાલો નેચરલ સ્ટોરી બનાવીએ તમે કેવી રીતના બરાબર સોરઠના બારવટિયા સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી બરાબર સિંધુડો યુગવંદના રાણા પ્રતાપ કંકાવટી તુલસી ક્યારો રઢિયાળી રાત મને હેને ભેગું કરવા દ્યો કંકાવટી તુલસી ક્યારો રઢિયાળી રાત બરાબર ને કોઈ નો લાડક વાયો છે પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ છે એને જેલમાં પૂરેલો છે કેમાં પૂરેલો દોસ્તો જેલમાં પૂરી દેલો છે એવું જરૂરી નથી જેલમાં પૂરે એવું જરૂરી નથી કે જેલમાં પૂરેક બહુ મોટા ગુના હોય સારો માણસમાં માણસ હોય નાનકડી અને દોસ્તો વ્યક્તિ જે વ્યક્તિ અંદર પુરાણો છે હું તમને કહું એનું નામ શું હતું નામ હતું સિંધુડો એ નામ શું હતું સિંધુડો હતું હકીકતમાં નામ હતું એનું સિંધુ પરંતુ દોસ્તારો એને શું કે સિંધુડો સિંધુ કે જયદીપ નથી કેતા જયલો અભિજીત હોય તો અબલો એવી રીતના સિંધુડો ગયું તો આ સિંધુડો નામનો એક વ્યક્તિએ કઈક કર્યું હોય ન કરવાનું બરાબર આ શું છે કોકની લાડકવાઈ જે છે લાડકવાઈ જે છે એની છેડતી કઈ રીતે હવે આ લાડકવાઈ વાયુ ઓલરેડી વેવિશાળ થઈ ગયું હતું સમજાઈ ગયું જો જાયમુ હો એનું ઓલરેડી વેવીશાળ મતલબ કે એમની મેચ ફિક્સ થયેલી હતી રાઈટ તો હળી કરવાની ની થાતી નોતી અને દોસ્તો ક્યાં જાય ઝવેરચંદ કાલિદાસ મેઘાણીના પિતા પાસે કાલિદાસ મેઘાણી પાસે અને આ કાલિદાસ મેઘાણી કોણ હતા કાલિદાસ મેઘાણી હતા પોલીસ અને એટલા જ માટે એટલા જ માટે આને જેલ માં પૂરી દેવામાં આવે છે સમજાય હવે જેલ ની એક એવી બારી છે જેલ ની એક એવી બારી છે એ બારી જ્યારે આ વ્યક્તિ સિંધુડો છે એ સિંધુડો એ જ્યારે બહાર નજર કરી દોસ્તો તો એ બહાર નજર કરતા તેને શું જોવા મળ્યું ઓકે અને આ તુલસી ક્યારો છે એ તુલસી ક્યારા ની બાજુમાં એક નાનકડી એવી કંકાવટી મૂકી હતી કારણ કે તમને ખ્યાલ છે કે તુલસી માતા જે છે તુલસી માતા ને આમ કંકુ થી કંકુ પેલા રંગવા પડે બરાબર ને સેવા

હવે સિંધળો કોને મળ્યો જવરચંદ કાળીદાસ મેઘાણી ને મળ્યો અને હકીકતમાં સિંધળો દોસ્તો ગયો દોડામ દોડ ગયો અને હકીકતમાં હાથમાં લી લો કટોરો કે નો કટોરો લીધો ઝેર નો કટોરો લીધો એને ઝેર નો કટોરો જે છે ઝેરનો નો કટોરો હાથમાં લી લો મેઘાણી ની આગ્યા નહીં ઉભો રહી જાય ભાઈ આવું ન કરતો તને હમ છે તન વાલું હમ બરાબર અને એટલે સિંધળો ઉભો ગયો બોલ ભાઈ શું કરવાનું કે છેલ્લો કટોરો ઝેરનો પીજે છે તને ઠીક લાગે ત્યારે પણ તું ઉભો રે થોડીક હું તને કહું ને એ બધું સાંભળ બેહાયડો બાજુમાં પ્રકૃતિ પ્રેમી હતો સમજાઈ ગયો એટલે એને ભાદર નદીનું વર્ણન કર્યું સોરઠ જે છે સોરઠ ની જે વહેતી નદીઓ હતી રાઈટ એ સોરઠ વહેતી નદીઓની વાત કરી એના પાણીની વાત કરી બરાબર સોરઠની વહેતી નદીઓના પાણીની વાત એટલે કે સોરઠ તારા વહેતા પાણી સોઠી સંતની વાત કરી મજાનું હોય બારોટિયા વાત કરી મજાનું હોય સોરઠ ની વહેતી નદીઓનું વર્ણન કર્યું ભાઈ આમાં આમ આમ આમથી આમથી આમ નીકળે અને આવી આવી વાત સાહેબ એને જરાય મજાનું આવી અને અંતે વાત કરી એને રાણા પ્રતાપની અને અને રાણા પ્રતાપની વાત કરતા તે દોસ્તો બરાબર રાણા પ્રતાપની વાત કરતા તે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ને હકીકતમાં ખબર પડી જાય એને કેટલી કેટલી મોટી ભૂલો કરી હતી બધી ભૂલોનો સ્વીકાર કરે છે રાઈટ અને જેટલા પણ યુગ પુરુષો છે એ બધા જ યુગ પુરુષો ને યુગ વંદના કરે છે બરાબર બધા જ યુગ પુરુષો શું કરી યુગવંદના કરી પ્રતાપ થી લઈને બધા જેટલા પણ છો બધા પાસે હું માફી માંગુ છું મારાથી ભૂલ થઈ ગઈ છે કોકની છડતી થઈ ગઈ વે વિચાર થઈ ગયું હતું અને છેલ્લો કટરો મેં લઈ લીધો મેં ના પડી એના પિતાએ મન પૂર દીધો હતો ન્યા એક નાનકડી બારી હતી ત્યાંથી શું તો કે ન્યાથી દેખાતી મને હું તો ત્યાંથી મને દેખાતી હતી એક બહુ સારી એવી બહુ સારું એવું બહુ સારું તુલસી કારો એ તુલસી કાર માણસ ને દીવો જકતો હતો સમજાઈ ગયું મેં ઘણી મન મેરા મન સુરતના સંતની વાત કરી મન મજા ન હોય બારવટિયાની વાત કરી મન મજા ન હોય સોરઠની વહેતી નદીઓનું વર્ણન કર્યું મન મજા ન હોય પણ રાણા પ્રતાપ ની વાત કરી મને આનંદ થયો અને એટલા માટે યુગવંદના કરી શું કરી દોસ્તો યુગવંદના કરી સમજાય છે એટલે હવે આપણે જોઈ લઈએ યુગવંદના યુગવંદના રાણા પ્રતાપ સોરઠ તારા વહેતા પાણી સોરઠી બારવટિયા સૌરાષ્ટ્રની રસધાર સિંધુડો વે વિશાળ સોરઠી શાંત સાહેબ શું બાકી રહ્યું તમે મન કયો સમજાઈ ગયું તમારે મને કહેવાનું સાહેબ આનું આમ બનાવવું છે આપણે બનાવી દેવાનું અને એવી જ રીતના બનાવી દઉં તમને યાદ રહે બરાબર આજ દિવસ સુધી અત્યારે જે હું તમને જેટલા સાહિત્યના જેટલા પણ મેં તમને ટ્રીકું કીધી ને કોઈ ટ્રીક ઘરથી બનાવીને નથી લાવ્યો બિલીવ મી બધે બધી ટ્રીકો જે છે અયા તાત્કાલિક બનાવી મે ચાલો સમજાણું ને હવે તમ મન ક્યો તમને એમ થાય કે સાબ આટલી બધી રચનાઓ યાદ કરી જત ના રહે હવે તમ મન ક્યો તમે તમે તમને કોઈ કેવો પ્રશ્ન કે તેમ કે અરે ભાઈ યાદ રહી જાય તો અભિજીત સાહેબના લેક્ચર આવી અને થોડીક વારમાં તને યાદ કરી દે આ ટ્રીકને લખી નાખવાની 5-7 વાર વાંચવાની પછી જો ન યાદ રહે તમ મન કેજો મારા કોર્સની માહિતી અનકેડેમીમાં હું ચાર વિષય ભણાવું છું સાહિત્ય અડો નથી પણ સાહિત્ય અડીશું સમજી ગયું બધું પદ છે એટલે સાહિત્ય ઉપાડીશ અત્યારે સાહિત્ય ફ્રીમાં લાવ્યો છું ને હજી કંઈક ટ્રીકો સાથે લાવીશ હજી કંઈક સારી ટ્રીકો લાવીશ ચિંતા ન કરો બરાબર અહીંયા છૂજ તમારા માટે જ છું તો પછી આપણે ભૂકા કાઢશું બરાબર હમ દોનો કે રોક કર દેગે મુકે ચલો ફરી એક વખત કર નાખશું દોસ્તો ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ ઈસવીસન અઢારસો ને છન્નુ ની સાલમાં બાપુથી થી ઊંધા હતા સમજાઈ ગયું બાપુ નો ઈસવીસન અઢારસો ને ઓગણ માં તો આના ઊંધા કેટલા થઈ ગયા છન્નુ એને અઢાર ના ઊંધા ન કરતા રાઈટ અઢાર ને ન્યાન્યા રહેવા દેજો તમને હમ હે ઓકે યાદ રહી જાય એટલા માટે છે મેઘાણી 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 એમના એમના પિતાનું પિતાનું નામ નામ છે પુત્રનું મહેન્દ્ર છે નું છોરું લોક સાહિત્યનો મન મોરલો રાષ્ટ્રીય સાયર વગેરે તરીકે આપણે ઓળખીએ છીએ છેલ્લો કટોરો સિંધુડો નામનું જે કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું હતું એમની કૃતિઓની વાત કરી સોરઠ તારા વહેતા પાણી સોરઠના બારવટિયા સોરાટ રસદાર સિંધુડો યુગવંદના રાણા પ્રતાપ કંકાવટી તુલસી ક્યારો રઢિયાળી કોઈના વાહલા કોઈનો વાહ લાડક વાયો છેલ્લો કટોરો સંત વસું ના વાહલા દીવા વેવીશાળા નામના વ્યક્તિએ કોકની સાહેબ એનો ટાંકો ફિક્સ હતો કોક જગ્યાએ સમજાઈ ગયું એની હામે રહેતા મોહન સાથે એને એકદમ મનમોહન પ્રેમ હતો બરાબર અને એટલે મોહને પેલા તો આના ટાંટિયા ભાંગ નાખ્યા અને ટાંટિયા ભાંગીને કમ્પ્લેન કરી દીધી કાલિદાસ મેઘાણીને કાલિદાસ મેઘાણી પોલીસ માતા જેલમાં પૂર દીધા

હકીકતમાન થી થઈ ગયેલી ભૂલ જે છે એની માફી માંગે છે દોસ્તો આવી રીતના આપણે યાદ રાખી શકીએ કોને યાદ ન રે બોલો જોઈ છે કોઈ મહાનુભાવ જેને યાદ નથી રહેતું

બહુ કહેવાય આમાં મારું આજ તો બધું હરખું નકર નોર્મલી રહેતું નથી રાઈટ ચલો તો આજે તો મારી વાત થઈ ગઈ થેન્ક યુ ચલો તો જવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ ઈસવીસન અઢારસો ને છન્નું માં ચોટીલા સુરેન્દ્રનગર ખાતે થયો હતો હવે તમે વિચારો દોસ્તો એમ નામ તમને કોઈ સાહિત્ય ભણાવનારો વ્યક્તિ હોય કે મિત્રો યાદ રાખજો ચોટીલા સુરેન્દ્રનગર ચોટીલા સુરેન્દ્રનગર એમ યાદ નો રે

પાદરમાં પૂજાતા પાડીયા અને કાઠી ગ્રામ જીવન જે છે ગ્રામ જીવનની વાસ્તવિકતા આલેખી છે દોસ્તો રાઈટ એમના પિતા કાઠિયાવાડ એજન્સી પોલીસ ખાતામાં નોકરી કરતા હતા તેમણે પ્રાથમિક શિક્ષણ બગસરા ત્યારબાદ વઢવાણ કેમ્પ અને અમરેલીમાં લીધું હતું હડાળા જે છે હડાળાના દરબાર રાઈટ એમ નામ છે વાઘસુરવાડા એ વાઘસુરવાડા પાસેથી લોકજીવનની વાતો સાંભળે લોક સાહિત્ય તરફનું ખેડાણ ચાલુ થાય

ચારણ કન્યા રત્ના કોની છે ચારણ કન્યા રત્ન આમની જ છે ગાંધીબાપુ જ્યારે દ્વિતીય ગોળમેજી પરિષદમાં ભાગ લે છે રાઈટ અને એ સમય દરમિયાન જવરચંદ કાલિદાસ મે છેલ્લો કટોરો નામના કાવ્યની રચના કરે છે રાઈટ અને એ કાવ્ય સિંધુ નામના કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું અંગ્રેજો દ્વારા તેઓ ગુજરાતીના સેવક રવિશંકર રાવળ જે છે છે સોરી રવિશંકર વ્યાસ જેને આપણે મહારાજ કહીએ છીએ એમના મોઢે સાંભળેલી ચરોતરની ચરોતરની બરૈયા અને પાટણ વડિયા કોમ જે છે એ કોમના માણસાઈના ના રહેલી માણસાઈ જે છે મતલબ કે માણસોમાં રહેલી જે માણસાઈ છે એ માણસાઈને દર્શાવતા માણસાઈના દીવા નામની કૃતિઓ જે છે એમને લચી છે

એ મારું મન મોરું બની થન ઘાટ કરે મોરું બની થન ઘાટ કરે તમે સાંભળ્યું છે રાઈટ રામલીલા મૂવીમાં તમે વધુ ઈ ફેમસ બેનું તમારે સુધી કદાચ પહોંચી દોસ્તો રાઈટ પરંતુ આ હકીકતમાં ગાયેલું છે કોને હકીકતમાં ગાયેલું છે કસુંબલ રંગનો ગાયક લખ્યું ઝવરચંદ કાલિદાસ મેઘાણી પણ ગાય અને ઉમરે ઉમરી સુધી પહોંચા કોણ તો યાદ રાખવાનું છે હેમુભાઈ ગઢવી કોણ છે હેમુભાઈ ગઢવી ઓકે તો આ આપણે યાદ રાખવાનું છે આટલા પોઈન્ટ ને આપણે યાદ રાખવાના છે આટલા પોઈન્ટ ને આપણે સમજવાના છે ઓકે ચાલો સો ફ્રેન્ડ્સ આટલું જ છે આજના સેશન માંથી કાલે ફરી એક વખત આવશું